પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી રાજકીય હિંસામાં ભાજપના કાર્યકરો પર હુમલાઓના વિરોધમાં આજે આણંદ શહેરમાં ભાજપ સંગઠન દ્વારા ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આણંદ શહેરમાં નગરપાલિકા સામે આજે ભાજપના સાંસદ મિતેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ સહિત કાર્યકરો દ્વારા મમતા દીદી શરમ કરો શરમ કરો બદલાની ભાવનાથી રાજકીય હિંસા બંધ કરો સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી ધરણા કરવામાં આવ્યા હતા। જો કે હાલમાં કોરોના મહામારીને લઈને સોશિયલ ડિસ્ટન્સને લઈને ગણતરીના કાર્યકરો સાથે માત્ર ગણતરીની મિનિટોમાં ધરણા આટોપી લેવામાં આવ્યા હતા। આજે જે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી દ્વારા જે હિંસા થઈ રહી છે એની માટેના ધરણાનો પ્રોગ્રામ આખા ભારત દેશમાં થઈ રહ્યો છે। એમાં આણંદ જિલ્લામાં આણંદ શહેરમાં આણંદ તાલુકાના જે સંગઠન છે પ્રમુખ અને મહામંત્રીઓ અને જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા પણ એનો ઉપોઝ કરવામાં આવ્યો છે। ખરેખર જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની લાસ્ટ ટાઈમ 3 સીટો હતી, એના બદલે લગભગ 76 સીટો અત્યારે આવી છે। પરંતુ જે મમતા દીદીની હિંસા, જે મમતા દીદી દ્વારા જે હિંસા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર થઈ રહી છે તેને અમે ખૂબ જ વખોડીએ છીએ। આ જીત થયા પછી પણ ભારતીય જનતા પાર્ટીનું ત્યાં આગળ જે કાર્યકર્તાઓ હતા, મોટા મોટા કાર્યકર્તાઓ એની પર હિંસા કરી રહ્યા છે, એ ખરેખર ખૂબ જ દુઃખની લાગણી છે અને અમે ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ જ વખોડીએ છીએ। યુનુસ વહોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।